સો ગુડ મોર્નિંગ. અને આજે છે 11 નવેમ્બર. સવારના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી, તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો. સો આ પ્રશ્ન જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવીશ. અને આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સો આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ ક્યારે મનાવવામાં આવ્યો? સો તાજેતરમાં વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ એ 10 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે મિત્રો. સો વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે દર વર્ષે 10 નવેમ્બરના રોજ વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ મનાવવામાં આવે છે મિત્રો. અને 2019 તેની થીમ રાખેલી છે, ઓપન સાયન્સ, લિવિંગ નો વન બિહાઇન્ડ. સો આ ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે, તો આપણે ફટાફટ ઇમ્પોર્ટન્ટ ડે વિશે ચર્ચા કરી લઈએ જેટલા બી આવી રહ્યા છે નવેમ્બરમાં. સો પ્રથમ છે, 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, ત્યારબાદ 7 નવેમ્બરના રોજ આપણે નેશનલ કેન્સર અવેરનેસ ડે, તે ઉપરાંત આપણે શિશુ સુરક્ષા દિવસ પણ મનાવીએ છીએ. ત્યારબાદ 5 નવેમ્બરના રોજ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે અને 1 નવેમ્બરના રોજ વર્લ્ડ વેગન ડે મનાવીએ છીએ. સો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં જાહેર થયેલ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું છે મિત્રો? સો તાજેતરમાં જાહેર થયેલ રિપોર્ટ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત એ 8મા ક્રમે રહ્યું છે મિત્રો. સો તાજેતરમાં જાહેર થયેલ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત 8મા નંબરે રહ્યું છે. આ રિપોર્ટ કયું રાજ્ય કેટલી ઝડપથી પોતાના રાજ્યમાં ન્યાય કરે છે તેના આધારે બનાવવામાં આવ્યો છે આ રિપોર્ટ. શું આમાં ટોટલ 18 રાજ્યોનો સમાવેશ થાય છે મિત્રો? અને ગુજરાત એ 18 રાજ્યોમાંથી 8મા નંબરે આવી ગયું છે. સો પ્રથમ નંબરે જોઈએ તો પ્રથમ નંબરે મહારાષ્ટ્ર આવે છે, બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે તમિલનાડુ છે. સો આ 1 થી 3 યાદ રાખવાના છે. તે ઉપરાંત આપણું ગુજરાતનું પણ યાદ રાખવાનું છે, 8મા ક્રમે છે. અને સૌથી લાસ્ટમાં નંબરે 18મા નંબરે જોઈએ તો યુપી, ઉત્તર પ્રદેશ રહેલું છે મિત્રો. સો થોડું રિવિઝન કરીએ તો તાજેતરમાં જ આપણે જીસી ટોક વિશે ચર્ચા કરી હતી. જીસી ટોક બિલ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. જીસી ટોકનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, ખૂબ અગત્યનું છે. સો શું થાય છે? તો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ થાય છે, તે તમારે યાદ રાખવાની છે. અને બાકીની ડિટેલ્સ તમે ગુજરાત વિશે અહીં જોઈ શકો છો. અને ઇમ્પોર્ટન્ટ ડિટેલ આમાંથી આ નીકળે છે કે આચાર્ય દેવવ્રત ગવર્નર તે હાલમાં ચેન્જ થયા છે. તે ઉપરાંત આપણા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ નિમણૂક કરવામાં આવી છે. કોણ છે? વિક્રમ નાથ. તે બધું તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અગર તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને અમારા વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી અમને આવા વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. સો સબસ્ક્રાઈબ જરૂર કરો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નર્ચર ધ ફ્યુચર નામનો પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો છે? સો તાજેતરમાં નર્ચર ધ ફ્યુચર નામનો પ્રોગ્રામ તે નરેન્દ્ર મોદી દ્વારા, એટલે કે આપણા પીએમ દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો. સો તાજેતરમાં નેચર ધ ફ્યુચર નામનો મેન્ટરશીપ પ્રોગ્રામ છે મિત્રો આ. સો આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામમાં દરેક અધિકારીએ એક સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકને દંતક લેવાનો રહેશે મિત્રો. થોડું અને તો થોડું રિવિઝન કરીએ તો તાજેતરમાં જ આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ દ્વારા દિલ્હીમાં 10મા એશિયન ઇમરજન્સી મેડિસિન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે આપણે કાલ જ ચર્ચા કરી ગયા છે. અને જેનો ઉદ્દેશ્ય શું છે? તો કે નાગરિકોને ઇમરજન્સી પ્રાથમિકતા મેડિકલ પ્રક્રિયાઓ શિક્ષિત કરવાનું છે. સો તે તમારે યાદ રાખવાની છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કોની ગૂગલ ઇન્ડિયા કન્ટ્રી મેનેજર અહીં ગયું છે? કન્ફ્યુઝ ના થતા. સો ગૂગલ ઇન્ડિયા કન્ટ્રી મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો. સો સંજય ગુપ્તાની કરવામાં આવી છે. તાજેતરમાં જ ગૂગલ ઇન્ડિયા કન્ટ્રી મેનેજર તરીકે સંજય ગુપ્તા, જેને તમે જોઈ રહ્યા છો, તેમની નિમણૂક કરવામાં આવી છે. આમની પહેલાં કોણ હતું? તો આમની પહેલાં ગૂગલ કન્ટ્રી મેનેજર રાજન આનંદ હતા મિત્રો, તે તમારે યાદ રાખવાની છે. સો થોડું રિવિઝન કરીએ તો હમણાં તાજેતરમાં જ આપણે ચર્ચા કરી ગયા કે મયુરી કાંગો ગૂગલ ઇન્ડિયાના કોણ? મયુરી કાંગો ગૂગલ ઇન્ડિયાના
ઇન્ડસ્ટ્રીયલ હેડ બન્યા છે, તેવા તમારે યાદ રાખવાની છે. અને બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો ગૂગલ વિશે, વિડીયોને પોઝ કરીને જોઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગ્લોબલ એશિયન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, અહીં કોણ આવશે, કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સો કુમાર મંગલમ બિરલાને સન્માનિત કરવામાં આવ્યા છે ગ્લોબલ એશિયન અવોર્ડથી. સો અહીં તમે જોઈ રહ્યા છો કુમાર મંગલમ બિરલાને. સો આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ છે શ્રી કુમાર મંગલમ બિરલા, અને તે દુબઈમાં એક ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, તેમાં પ્રતિષ્ઠિત ABLF ગ્લોબલ એશિયન એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ક્યાં? દુબઈ ખાતે. તેવા તમારે યાદ રાખવાની છે. અને મંગલમ બિરલા એ આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ છે, ચેરમેન છે, તેવા તમારે યાદ રાખવાની છે. સો અહીં મેં તમને ઓપ્શન બી મુકેશ અંબાણી વિશે જણાવ્યું છે. સો તે તમને ખ્યાલ જ હશે, તે મુકેશ અંબાણી આપણા ભારતના સૌથી ધનવિક, સૌથી પૈસાદાર વ્યક્તિ છે. સો જોઈએ ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં કરતારપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો? સો કરતારપુર ચેકપોસ્ટ જે પંજાબમાં આવેલું છે, સો તેનું ઉદઘાટન આપણા PM નરેન્દ્ર મોદી દ્વારા, તમે જોઈ રહ્યા છો, તેના દ્વારા કરવામાં આવ્યું છે. તે તમારે યાદ રાખવાની છે. સો એ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં T20માં ટી ટ્વેન્ટીમાં પ્રથમવાર હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યું છે? તો બન્યા છે દીપક ચહર, જે તમે જોઈ રહ્યા છો. તો હમણાં હાલમાં જ બાંગ્લાદેશ સાથે T20માં હેટ્રિક લઈ લીધી છે, અને તેઓ પ્રથમ હેટ્રિક લેનાર ભારતીય બની ગયા છે T20માં. તેઓ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી તાજેતરમાં બાળ સંગમ મહોત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે મિત્રો? સો નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જે 9-12 નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ છે 2023ના પુરુષ હોકી વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે મિત્રો? સો ભારત કરશે. આમાં તમારે એક બીજી વસ્તુ પણ લિંક કરવાની છે. શું કરવાની છે? તો કે વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ તમારે લિંક કરવાની છે પુરુષ હોકી વર્લ્ડ કપ સાથે. ક્રિકેટ વર્લ્ડ કપ તેની યજમાની પણ ભારત જ કરશે, તે બંને યાદ તમારે યાદ રાખવાનું છે. 2023માં જ પુરુષ હોકી વર્લ્ડ કપ પણ 2023માં થશે, અને ક્રિકેટ વર્લ્ડ કપ પણ 2023માં થશે, તેની બંનેની યજમાની ભારત કરવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. સો આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, જે તમને મેં તમને વિડીયોના સ્ટાર્ટમાં જણાવ્યું હતું, તો આપણે તેની ચર્ચા કરી લઈએ. સો પ્રથમ ક્વેશ્ચન છે, ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે મિત્રો? આ હું વારંવાર તમને કહું જ છું, તમને ખ્યાલ જ હશે, ટેસી થોમસને કહેવામાં આવે છે. મિસાઇલ મેન કહે તો APJ અબ્દુલ કલામ આવે છે, તેવું તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે, કરેલ ઉપકારને ભૂલી જનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સો કૃતજ્ઞ આવે છે. ત્યારબાદ છે, અટીરાના પ્રથમ ડાયરેક્ટર કોણ હતા મિત્રો? તો વિક્રમ સારાભાઈ હતા, જે અવકાશના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે, ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો હે? તો આવે છે મહાત્મા ગાંધીએ. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો? તો મહાત્મા ગાંધીએ બાંધ્યો હતો. ત્યારબાદ છે, ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે મિત્રો? શું આવે છે? પાર જાંબલી કિરણનું શોષણ કરે છે. અલ્ટ્રા, અને ઇંગ્લિશમાં કહીએ તો અલ્ટ્રા વાયોલેટ, સોનિકની અલ્ટ્રા વાયોલેટ પાર જાંબલી, એ બધું તમારે યાદ રાખવાની છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી અમને આવા જ વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. સો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સો હેવ અ નાઇસ ડે.